અભ્યાસ કરીએ છે અને મુદ્દો છે 59 મો. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, આજના સંગત પણ આભાર માનીએ છીએ. તમારા વચન પાસે આવીએ છીએ, પહેલા માગીએ છીએ અમારી સાથે વાત કરો, અમને જ્ઞાન આપો, બુદ્ધિ આપો, સમજણ આપો, સત્યતા આપો, પ્રકાશ આપો. પવિત્ર આત્મા, તમારા પર અમે નિર્ભર છે. તમે જ છો જેમને સરસ સત્યમાં દોરો છો. પ્રભુ સહાય કરો. ખ્રિસ્ત પ્રત્યે આભાર. નવા દિવસ માટે, નવા પ્રભુ સંગત માટે આભાર માનીએ છીએ. સાથે જોડેલા દરેક વાલાને આશ્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. વચન વવાય, સ્વાગણ ફળ લાવે, સત્યતા પામીએ, પ્રકાશ પામીએ, જીવન પામીએ. ખ્રિસ્ત માંગીએ છીએ. આમેન, આમેન, હાલેલુયા. મુદ્દો છે 59 મો. પ્રભુ સુ ખ્રિસ્ત સુ આખા જગત માટે આવેલા. કારણ કે માથે સુવાર્તા 15:24 કલમમાં લખેલું છે કે એક સ્ત્રી આવે છે અને કહે છે કે પ્રભુ, મારી દીકરી એને ભૂત વળગેલું છે, તમે આવો અને એને સાજાપણું આપો, એનામાંથી ભૂત કાઢો. ત્યારે પ્રભુ કહે છે, ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય હું બહાર નથી મોકલાયો. વિદેશી જે લોકો છે એમના માટે મારો કોઈ પણ, મને એ માટે ઈશ્વરે કોઈ પણ આજ્ઞા નથી આપી, કે ઈશ્વરે કોઈ પણ રીતે હું એ બાબત માટે મને કોઈ પણ લેખ નથી કે હું ઇઝરાયલની બહાર જઈ અને પ્રચાર કરું, પણ હું એક બંધનમાં છું. મારા માટે જે લેખ લખવામાં આવ્યો છે એ પૂરો કરવા આવ્યો છું. અને અહીંયા જે 24મી કલમમાં પ્રભુ કહે છે કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય બીજા કંઈ પણ મને મોકલવામાં આવેલો નથી. પણ આપણે માથેની સુવાર્તા 28મો અધ્યાય તેની જો વાંચીએ, 19મી કલમ માથેની સુવાર્તા 28મો અધ્યાય 19મી કલમ તે વાંચો તો અહીંયા પ્રભુએ કીધું કે પુનઃથાન થયા પછી, એમનું ઉઠ્યા પછી, સજીવન થયા પછી એમને પોતા શિષ્યોને કીધું, જાઓ બધા દેશનાને શિષ્ય કરો અને પિતા તથા પુત્ર તથા પિતાના નામમાં હું આજ્ઞા કરું છું, જાઓ બાપ્તિસ્મા આપતા જાઓ. તો અહીંયા માથેની સુવાર્તા 28મા અધ્યાયમાં પ્રભુ શા માટે 28મા અધ્યાય 19મી કલમમાં બધા રાજ્યોને, બધા દેશોને, બધા તમે જગામાં જઈને સુવાર્તા કરો, શા માટે હવે આખા સંસારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને પ્રગટ કરવામાં આવે છે. અને પહેલાં તો પ્રભુએ કીધું, મને કશે પણ મોકલાવા નથી, ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય મને બીજે કંઈ પણ મોકલવામાં આવ્યો નથી. આપણે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ, આ સત્ય શું છે. સારું, માર્કથી માર્ક સુવાર્તા 16:15 કલમમાં પણ પ્રભુએ પોતાના શિષ્યોને કીધું, જાઓ આખા સંસારમાં જાઓ અને બધાને તમે સુવાર્તા પ્રગટ કરો, અને જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે તે તાળ પામશે. આ પ્રમાણે પ્રભુએ માથેની સુવાર્તામાં અને માર્કની સુવાર્તામાં અને બીજી જગ્યાએ જોઈએ છે આખા દુનિયામાં પ્રચાર કરવાની આજ્ઞા આપી. પણ જ્યારે એ પૃથ્વી પર હતા ત્યારે એની સેવા દરમિયાન એમને એ પ્રમાણે સવારે કીધું કે હું ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય બીજે કશે મોકલાવ નથી. આપણે વાંચીએ તો માથેની સુવાર્તા 15મો અધ્યાય તેની 22-28 કલમ. એક કનાની સ્ત્રી કે છે કે આવે છે, રડે છે અને કે છે, હવે પ્રભુ મારા પર દયા કરો, પ્રભુ મારા પર દયા કરો, દાઉદના દીકરા મારા પર દયા કરો, મારી દીકરી એને બહુ પીડાય છે, ભૂતથી બહુ પીડાય છે. 23મી કલમ. અને પ્રભુએ એક શબ્દનો જવાબ આપ્યો નહીં. અને શિષ્યો ત્યાં કહે છે, પ્રભુ તમે કેમ શાંત છો, ચૂપ છો, આ સ્ત્રીને કંઈક કહો, એને વિદાય કરો, કારણ કે તે પાછળ ઘાટા પાડે છે, એ પાછળ આવો કહે છે, રડે છે. અને એમ લાગે છે પ્રભુ બહુ ક્રૂર છે, પણ પ્રભુએ એ પ્રમાણે 24મી કલમમાં કીધું, ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય હું બીજે કશે મોકલાવ્યો નથી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક આધીન હોય અને એને જે બધી આજ્ઞા મળી હોય એ પ્રમાણે એ પોતે એક બેબસ ને એક લાચાર તરીકે અહીંયા જવાબ આપે છે કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય મને બીજે કશે પણ મોકલવામાં આવ્યો નથી. અને આ સ્ત્રી ઘૂંટણે પડે છે 25મી કલમમાં અને કીધું, પ્રભુ મદદ કરો. ત્યારે પ્રભુને પ્રભુ ત્યારે કહે છે 26મી કલમ, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખી વ્યાજબી નથી, તો તું જ મને કહે કે આ જે રોટલી લઈને આવ્યો છું, જે દેવનું વચન લઈને આવ્યો છું, જે આશીર્વાદો લઈને આવ્યો છું, એ હું કોને આપું, જે ઇઝરાયલના ઘરના ખોવાયેલા છે, મારા બાળકો, ઈશ્વરના બાળકો છે, એમના માટે મને મોકલવામાં આવેલો છે, અને હું કેમ કૂતરાને આપું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત શબ્દ વાપરે છે કૂતરા. જૂના કરારમાં જે વિદેશીઓ હતા એમને કૂતરા કહેવામાં આવેલા છે. પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય તેની 43મી કલમ. અહીંયા જ્યારે સાઉલ રાજા, ઇઝરાયલનો રાજા હતો, ત્યારે એના સામે પલિસ્તીઓ ઊભા થાય છે અને પલિસ્તીઓ એ પ્રમાણે કહે છે કે આપણે યુદ્ધ નથી કરવું,
પણ અમે એક માણસને ચૂંટીએ છીએ, ગોલિયાતને ઉભો કરીએ છીએ, તમે બી તમારા માંથી એક જણને ચૂંટો અને બંને લડાઈ કરશે અને જે જીતે તો તમારે એ રાજ કરશે. ત્યારે ગોલિયાત જે માણસ હતો એની સામે કોઈ પણ ઇઝરાયલનો માણસ ઊભો રહ્યો નહીં. એને કીધું અમે જો હારી જઈશું તો. અને અહીંયા દાઉદને પવિત્ર આત્માથી જ ભરપૂર માણસ હતો, એ ઊભો રહીને એક લાકડી લઈને અને ગોફણ લઈને ત્યાં ઊભો રહે છે. ત્યારે આ જે પલિસ્તી છે ગોલિયાત એ પ્રમાણે કહે છે કે હું શું કૂતરો છું કે તું મારી આગળ લાકડી લઈને આવ્યો છે. તો અહીંયા દાઉદ આ માણસની આગળ એવી રીતે ઊભો રહે છે કે હા કૂતરો છે ને કૂતરાને લાકડી મારીને ભગાડું. કારણ કે અહીંયા જો આગળ વાંચો તો અહીંયા આ જે ગોલિયાત છે પલિસ્તી માણસ છે એ ઇઝરાયલના દેવની વિરુદ્ધ કહે છે કે એ શ્રાપ આપે છે અને દુર્ભાષણ કરે છે. ત્યારે દાઉદથી નથી રહેવાતો કે મારા દેવને તું ચેલેન્જ કરે છે, મારા દેવને સામે તું ગમે તેવું બોલે છે અને હવે જો આજે હું તારું માથું કાપી નાખીશ અને ભાઈચર પક્ષીઓને આપી દઈશ. અને કહે છે કે એ બે સુન્નત માણસ કેવી રીતે મારા યહોવા દેવનું અપમાન કરી શકે. ત્યારે બે સુન્નત શબ્દ વાપરે છે એટલે વિદેશી માણસો, સુન્નત કહેલા ઇઝરાયલીઓ હતા. અને એ દાઉદ એને આગળ એક કૂતરા સમાન એની સાથે વર્તન કરે છે. જૂના કરારમાં ઘણી વાર એ પ્રમાણે વપરાયું છે. નવા કરારમાં પિત્તર જુઓ, પિત્તર પણ કૂતરા શબ્દ વાપરે છે. જે લોકો ભૂંડું કામ કરે છે એ લોકો માટે કૂતરા શબ્દ વાપરે છે. ઈશ્વરથી નથી ઓળખતા, ઈશ્વરના વિરુદ્ધ જે લોકો આજ્ઞા ઉલ્લંઘન કરે છે તેમને કૂતરા કહેવાય છે. ફિલિપીન પત્ર ત્રીજો અને બીજી કલમમાં પાઉલ કહે છે કે કૂતરાઓથી સાવધાન રહો, દુષ્કર્મ કરનારાથી સાવધાન રહો. તો કૂતરા એ લોકો છે કે જે લોકો ઈશ્વરને કામ, ઈશ્વરની જે આજ્ઞા છે નથી પાડતા. અને ઈશ્વરની આજ્ઞા કોણ નથી પાડતું? જે લોકો પાસે ઈશ્વરની આજ્ઞા છે નહીં અને ઈશ્વરની આજ્ઞા નથી એ તો વિદેશીઓ છે. ઈશ્વરની આજ્ઞા ફક્ત અને ફક્ત યહૂદીઓ પાસે હતી. પ્રગટીકરણ 22:15 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે દર્શન આપે છે અને ત્યારે ત્યાં લખેલું છે કે કૂતરાઓ એ બધા બહાર હશે. ગલાતી 2:15 કલમ વાત છે. અહીંયા પિત્તર યહૂદીઓ સાથે બેઠો હતો, વિદેશીઓ સાથે બેઠો હતો અને પાઉલ એ અમુક યહૂદીઓને લઈને આવે છે. અને તરત જ પિત્તર ગભરાઈ જાય છે કે આ હું વિદેશી સાથે બેઠો છું અને આ જે યહૂદીઓ છે એ લોકો શું વિચારશે. ત્યારે ઊભો થઈ જાય છે. ત્યારે પાઉલ એમ પ્રમાણે કહે છે કે આપણે તો જન્મથી પવિત્ર લોકો છે, આપણે તો જન્મથી યહૂદીઓ છે અને આ પાપી વિદેશી નથી. તો અહીંયા જોઈએ છે કે યહૂદીઓ પોતાને પવિત્ર માનતા હતા અને જે લોકો વિદેશી હતા એમને પાપી સમજતા હતા. જે લોકો યહૂદીઓ હતા એ લોકો એમ સમજતા હતા કે જેમની પાસે નિયમ નથી તેઓ બધા શ્રાપ તળે છે. યોહાનની સુવાર્તા તેનો 7:49 લખેલું છે, જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી તેઓ આજ્ઞા પાડતા નથી. નિયમશાસ્ત્ર નથી તો આજ્ઞા નથી પાડતા અને નિયમશાસ્ત્ર નથી તેઓ શ્રાપ તળે છે. કારણ કે તેઓ નિયમ નથી જાણતા અને એટલા માટે તેઓ ઈશ્વરના વિરુદ્ધ કામ કરે છે અને ત્યારે તેઓના ઉપર ઈશ્વરનો કોપ રહે છે. રોમન પત્ર 2:12 કલમમાં, જે લોકો પાસે નિયમ નથી તેઓ જ્યારે કંઈક પણ પાપ કરે છે તો તેઓ શિક્ષા પામશે. 2:12 કલમ, નિયમશાસ્ત્ર વગરના જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને નિયમશાસ્ત્ર તો ફક્ત અને ફક્ત યહૂદીઓ પાસે હતું, કોઈની પાસે દુનિયામાં નહોતું. ફક્ત યહૂદીઓ પાસે નિયમશાસ્ત્ર હતું. અને અહીંયા પાઉલ કહે છે કે નિયમશાસ્ત્ર વગરના જે લોકો છે એ બધા તો નિયમશાસ્ત્ર વગરના જ મરી જવાના છે અને નાશ પામવાના છે. અને જેમ યોહાન સુવાર્તા 7:49 વાંચ્યું, જે લોકો શાસ્ત્ર જાણતા હતા, જે લોકો પાસે નિયમશાસ્ત્ર હતું તેઓ એમ કહે છે કે નિયમશાસ્ત્ર વગરના તો શ્રાપિત છે. અને અહીંયા પાઉલ કહે છે એ બધા તો નાશ પામશે. એફેસી 2:12 કલમ, અહીંયા પાઉલ કહે છે કે પહેલા તમે લોકો વિદેશી હતા એટલે ઈશ્વરના નિયમ વગરના લોકો હતા. તમારી સાથે ઈશ્વર કદી જીવનમાં વાત નથી કરી. તમારા બાપ દાદાઓને કદી ઈશ્વરે વચન નતા આપ્યા, પણ અમને તો ઈશ્વરે કરાર આપેલો હતો. યહૂદીઓ અને વિદેશીની અહીંયા વાત થાય છે અને કહે છે કે જે વિદેશીઓ છે એ લોકો ઈશ્વર વગરના હતા. વિદેશીઓ પાસે કોઈ નિયમ શાસ્ત્ર નહોતું, વિદેશીઓ પાસે કોઈ કરાર નહોતો અને ઈશ્વરે કોઈની સાથે વાત નથી કરી અને તેઓ ઈશ્વર વગરના હતા. પણ કહે છે કે હવે ઈસુ ખ્રિસ્તના લીધે તો તેઓ પાસે આવ્યા છે. પણ અહીંયા જે જોઈએ છે કે વિદેશી કહેવાય છે જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી તેઓ નિયમ વગરના માણસો હતા એમ કહેવાય છે અને ઈશ્વર વગરના લોકો કહેવાય છે. અને ઈશ્વર વગરના લોકો એટલે શ્રાપિત લોકો અને નાશ પામનારા લોકો અને કૂતરા તરીકે યહૂદીઓ એમને ગણતા હતા.
જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સ્ત્રીને જોઈ તો નિયમ શાસ્ત્ર વગરની સ્ત્રીને જોઈને વાત કરે છે કે હું ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય બીજા કોઈની પાસે મોકલાયો નથી. આ જે યહૂદી કોમ છે, ઈસુ ખ્રિસ્ત પણ યહૂદી છે, એ એમ કે છે યોહાનસ વાર્તા 4:22 એક સંપૂર્ણ સ્ત્રી સાથે વાત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જેને જાણતા નથી તમે તેને ભજો છો, અમે જાણીએ છીએ અમે એને ભજીએ છીએ, કારણ કે તાણ જે છે એ યહૂદીઓ માંથી આવશે. કારણ કે યહૂદીઓને જ કહેવામાં આવ્યું કે તારનાર આવવાનો છે. વિદેશીઓને કદી નથી કહેવામાં આવ્યું કે તમે તારનારની રાહ જોજો, અને તારનાર એ ગુજરાતમાં પેદા થશે, અને તારનાર એ આફ્રિકામાં પેદા થશે, એવું વિદેશીઓને કશું ખબર નથી. ફક્ત અને ફક્ત યહૂદીઓને ખબર હતી કે અમારો જે તારનાર છે એ બેથલેહેમમાં જન્મ લેશે, અને અમારો જે તારનાર છે એ કુમારી દ્વારા આવશે. ફક્ત અને ફક્ત ઈશ્વરે ઇઝરાયલીઓ સાથે જ વાત કરેલી, અને ફક્ત અને ફક્ત યહૂદીઓ જ જાણતા હતા, એટલા માટે જે તારનાર છે યહૂદીઓમાં જ પ્રગટ થયો. માથી સુવાર્તા 1:21 યુસફ જે યહૂદી માણસ હતો એને દર્શન થાય છે, અને યુસફને દૂત કહે છે કે દીકરો જે મરિયમને દીકરો જન્મવાનો છે એનું નામ ઈસુ પાડજે, યોશુઆ પાડજે, એટલે એ પોતાના લોકોને તારશે. તો યુસફને ખબર હતી કે આખા સંસારનો ઉદ્ધાર કરતા નથી આવવાનો, પણ એ ફક્ત એના લોકોનો ઉદ્ધાર કરતાની જે જરૂર છે, અમને મસીહની જરૂર છે, એ આ આ જન્મ લેશે. અને યોહાન સુવાર્તા 1:11 અહીંયા પણ લખ્યું છે કે તે પોતાનાની પાસે આવ્યો. ઈસુ ખ્રિસ્ત ફક્ત પોતાના લોકો પાસે આવ્યો, કેમ કે પોતાના લોકોને માહિતી હતી કે દેવ માણસને માણસને એક તારનાર મોકલશે. એ યહૂદીઓ જ જાણતા હતા કે તારનાર મસીહ આવશે અને પોતાના લોકોમાં આવીને એ ચમત્કારો કરશે, અને કુમારી દ્વારા આવશે અને બેથલેહેમમાં જન્મ લેશે અને મૂસા જેવો પ્રબોધક હશે. એ ફક્ત અને ફક્ત એ યહૂદીના શાસ્ત્રમાં જ લખવામાં આવેલું. પણ ઘણા અજ્ઞાન લોકો એમ માને છે કે બધા ધર્મશાસ્ત્રમાં કહેલું હતું, એ ખોટી વાત છે. એ શેતાને પાછળથી બધું લખાયું છે. બાકી તો ફક્ત ઈશ્વરનો મર્મ અને ઈશ્વરની વાત ફક્ત ઇઝરાયલ જ જાણતું હતું, અને તે પોતાની પાસે આવ્યો. પ્રભુ કીધું માથ્યા સ્વર્ધા 5:17 ઓ યહૂદી લોકો, એમ ના સમજો કે હું નિયમ શાસ્ત્રનો ઊંધું કરવા અથવા તોડવા અથવા તો એને મરોડવા આવ્યો છું, કે પ્રભુ લોકોએ જે કહેલી છે વાતો એને ફેરવા આવેલો છું. પણ યહૂદીઓને પ્રભુ કીધું કે નિયમ શાસ્ત્રને પૂર્ણ કરવા આવ્યો છું. નિયમ શાસ્ત્રમાં જે લખેલું છે એ બધી આજ્ઞાઓ છે અને એ બધા વિધિઓ છે, અને જે નિયમો છે એને હું પૂરા કરવા આવ્યો છું. જેટલા પણ નિયમ હતા એ બધા પૂરા કરવા આવ્યો છું, અને જે પ્રબોધકોએ કહેલું છે એ બધી ભવિષ્યવાણીઓ પણ પૂરી કરવા આવ્યો છું. તો ઈસુ ખ્રિસ્ત અહીંયા 5 વાતો જે છે એ ઇઝરાયલ માટે મોકલવામાં આવેલો, એ પોતાનાની પાસે આવ્યો, અને યહૂદીનો નિયમને પૂર્ણ કરવા માટે ગલાતી 4:4 પ્રમાણે નિયમને આધીન તે જન્મેલો, અને નિયમ શાસ્ત્રને પૂરું કરવા માટે તે આવેલો. અને જેમ પ્રભુ કીધું કે તારણ યહૂદીઓમાંથી છે, તો એ તારણ ફક્ત યહૂદીઓ માટે હતું, અને એ પોતાનાને બચાવશે. ઈસુ એટલે યોશુઆ એટલે પોતાના લોકોને બચાવશે, તારશે, એ ભવિષ્યવાણી હતી. તો ઈસુ ખ્રિસ્ત એ ફક્ત પોતા માટે, પોતાના લોકો માટે જ તે પેદા થયેલો, પોતાના લોકો માટે જ તે પ્રગટ થયેલો, પોતાના લોકો માટે જ તે જન્મ થયેલો, પોતાના લોકો માટે જ તે મનુષ્ય રૂપમાં આવેલો. યશાયા 35:4 ત્યાં લખેલું છે, 35:4 નિર્બળ જેઓ સ્વભાવમાં ઉતાવળિયા છે, અથવા બીજી ભાષામાં છે જેઓ સ્વભાવમાં કાચા છે, નિર્બળ છે, તેઓને એમ કહો બળવાન થાઓ. નિર્બળ લોકો બળવાન થાઓ, ભયભીત ન થાઓ, ગભરાઓ નહીં. જુઓ તમારો દેવ, યહૂદીને ઈશ્વર કહે છે, જુઓ તમારો દેવ પોતે આવશે, વેળ લેશે, અને ત્યાવીને તમને છોડાવશે, ત્યાવીને તમને તારશે. તમારા જે દુશ્મનો છે યહૂદીઓ, એ લોકોના સામે એ લડશે અને તમને છોડાવશે, તમને બચાવશે. તો યહૂદીઓ જાણતા હતા, કારણ કે તેમના વિશ્રામ વારમાં તેઓ યશાયાનું પુસ્તક વારંવાર વાંચતા હતા, અને તેઓ જાણતા હતા કે અમારો તારનાર જન્મવાનો છે. એટલે એ ઈસુ ખ્રિસ્ત એ યહૂદીઓનો તારનાર હતો, અને દર વિશ્રામ વારે યહૂદીઓ પોતાના પુસ્તક વાંચતા હતા, અને તારનાર કેવો છે, કયા આવશે, એ બધી સંશોધન કરતા હતા, કેવો શું કામ કરશે અને એ કેવી રીતે ઉદ્ધાર આપશે. તો જે
આખા દુનિયાનો કરતા છે એને એના એક લોકોને પસંદ કરેલા અને એક કોમ ઊભી કરેલી એ ઇઝરાયલના કોમ અને પોતાના લોકોને તે પ્રેમ કરતો હતો અને પોતાના લોકોના પાસે એને ઈસુ ખ્રિસ્તને મોકલ્યો પણ તો જ્યારે ઈસુ ખ્રિસ્તે કીધું કે હું ઇઝરાયલના ઘરના માટે આવેલો છું તો એ સાચી વાત હતી એ બીજે કસે મોકલાવ નતો કારણ કે બીજા કોઈને એ ઈસુ ખ્રિસ્ત એ આખા દુનિયાનો જે દેવ છે એને કદી કોઈને કીધું નહોતું કે હું તારણાને મોકલીશ ફક્ત યહૂદીઓ જ વિશ્વાસ કરવાના હતા કારણ કે યહૂદીઓએ સાંભળ્યું કે ખ્રિસ્તને મસીહાને દેવ મોકલશે આખા દુનિયામાં કોઈ પણ રાહ નહોતું જતું કે કુંવારીને દીકરો થશે આખી દુનિયામાં કોઈ પણ રાહ નહોતું જતું કે તારણાર જન્મ લેશે અને કયા જન્મ લેશે એવી આખી દુનિયામાં કોઈને ખબર નહીં ફક્ત ઈશ્વરે યહૂદીઓ સાથે જ વાત કરેલી એટલા માટે પ્રભુ કીધું કે હું ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય બીજે કસે મોકલાવા નથી પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે માથે પ્રેરિત કરી દે પહેલો દે આઠમી કલમમાં એને પોતાના શિષ્યોને કીધું શું કીધું તમે મારા શિષ્યો યહૂદી શિષ્યો તમે યરુશલેમથી જતા નહીં અહીંયા તમે પ્રાર્થના કરજો અને પવિત્ર આત્મા આવશે અને તે ત્યારે તમે મારા સાક્ષી થશો તમે યહૂદી યરુશલેમમાં સાક્ષી થશો યહૂદિયામાં સાક્ષી થશો સમૃણમાં સાક્ષી થશો અને પછી લખ્યું છે અને પૃથ્વીના બધા દેશોમાં તમે મારો પ્રચાર કરશો તો શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખા દુનિયામાં હવે વાત કરે છે કે પ્રચાર કરશે એના પુનરુત્થાન પછી શા માટે આ પ્રમાણે આજ્ઞા આવી જ્યારે યોહાન સુવાર્તા પહેલો જે 11મી કલમમાં આપણે વાંચ્યું યોહાન 1:11 વાંચ્યું તે પોતાનાની પાસે આવ્યો પણ આગળ લખી છે અને પણ પોતાના લોકોએ તેનો નકાર કર્યો પોતાના લોકોએ તેનો સ્વીકાર ન કર્યો 11મી કલમ તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ અંગીકાર ન કર્યો પણ જેટલા અંગીકાર કર્યો પોતાના અંગીકાર ન કર્યો પણ જેટલા અંગીકાર કર્યો તેટલાને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો જેટલા વિશ્વાસ કર્યો અને અંગીકાર કર્યો તેઓને તો અહીંયા લખેલું છે તે પોતાનાની પાસે આવ્યો ને એટલા માટે પ્રભુએ બહુ સારી વાત કરી માર્કની સુવાર્તા તમે વાંચો 15મો અધ્યાય માર્કની સુવાર્તા 7મો અધ્યાય 27મી કલમમાં પ્રભુએ અહીંયા જે માથીન સુવાર્તા 15મો અધ્યાય વાંચ્યો એમાં આપણે થોડી વાત વાંચી પણ જ્યારે માર્કની સુવાર્તા 7મા અધ્યાય વાંચીએ છીએ ત્યાં પ્રભુએ બહુ સ્પષ્ટ અમુક વાત કરી છે ત્યાં કીધું પેલી સ્ત્રી સાથે પ્રભુ વાત કરતા હતા જે સ્ત્રી પ્રભુની પાછળ આવેલી અને કીધું કે પ્રભુ મારી છોકરીને તમે સાથે પણ આપો પ્રભુ કીધું કૂતરાને નાખવી વ્યાજબી નથી પણ એવું કીધું છોકરાને પહેલા ધરાવા દો પ્રભુના શબ્દ હતા મારા છોકરાને પહેલા ધરાવા દો મારા છોકરા બધા ખાઈ લેશે મારા છોકરાને હું કહી દઈશ બધા આશીર્વાદ આપી દઈશ ત્યારબાદ જે એઠવાણો વધે છે અથવા જો વધે મારા છોકરા ના પાડે મારા છોકરા ખાઈને ધરાઈ જાય ત્યારબાદ કૂતરાને નાખવું કૂતરાને નાખી શકાય છે છોકરાને કહે છે પહેલા ધરાવા દો એટલે મારા ઇઝરાયલના લોકો પહેલા બધા સંતોષ મેળવી લે કે દેવે જગત પર પ્રેમ કર્યો છે તમારા પર પ્રેમ કર્યો છે અને એ તારણાને મોકલ્યો છે અને ત્યારબાદ એ જો સ્વીકારે તો સરસ ના સ્વીકારે તો કંઈ વાંધો નહીં ત્યારબાદ એ ધરાઈ ગયા પછી એ વિદેશીને એ રોટલી આપી શકે છે પણ પોતાના પાસે પોતાના લોકોએ અંગીકાર ન કર્યો પણ જેટલા અંગીકાર કર્યો એમાંથી એ લોકોને દેવના છોકરાનો અધિકાર મળ્યો તો અહીંયા માર્કની સુવાર્તા 7:27માં પ્રભુએ કીધું પણ પ્રભુ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરાવા દે કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વ્યાજબી નથી ત્યારે 27મામાંથી તેનો 15મો અધ્યાય 27મી કલમ આ સ્ત્રી કહે છે પ્રભુ કૂતરા પણ છાંડેલા કકડા હોય માલિકના ટેબલ પર મેજ પરથી પડેલા કકડા શું નથી ખાતા એથી મને થોડું ખાવા દે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુશ થઈ ગયા અહીં લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં જોયો નથી આ એવો વિશ્વાસ કરે છે કે મારા છોકરા નકાર કરશે મારા છોકરા ખાશે અને પછી ધરાઈ જશે ત્યારબાદ આ લોકો પણ મારા વચનને સાંભળશે તો પ્રભુએ કીધું આવો વિશ્વાસ મેં જોયો નથી કે આવું માને છે કે છોકરા પહેલાં ધરાઈ રહે અને ત્યારબાદ કૂતરા પણ એ ખાઈ શકે છે જ્યારે પાઉલ જ્યારે સેવામાં આવ્યો પાઉલ યહૂદી માણસ હતો પાઉલ એક ફરોસી માણસ હતો પાઉલ એ બિન્યામીનના કુળનો હતો ને એ સુન્નત કરેલો માણસ હતો ને બધું બાઇબલનું પૂરેપૂરું એને નોલેજ હતું અને ઈશ્વરે એને પસંદ કરેલો હતો એ રીતે તેનો 9મો અધ્યાય 15મી કલમ પાઉલ જ્યારે ખ્રિસ્તીઓને સતાવતો હતો અને મંડળીને વિરોધમાં હતો
ત્યારે ખ્રિસ્ત એની આગળ પ્રગટ થાય છે અને ત્યારે એ પડી જાય છે અને આંધળો થઈ જાય છે અને આંધળો થઈ જાય છે ત્યારે એને લઈ જવામાં આવે છે અને એનિયાસ નામનો એક માણસ ને પ્રભુ દર્શન આપે છે કે મારો એક સેવક છે, મેં એને પસંદ કરેલો છે, મારા વિરુદ્ધ હતો પણ હવે એ પાઉલને તું એના માટે પ્રાર્થના કર અને પાઉલના માટે પ્રાર્થના કરવા માટે એ અનન્યાને મોકલવામાં આવે છે. ત્યારે પ્રભુ અનન્યાને કહે છે કે આ જે પાઉલ છે એ કોણ છે, એના વિશે કહેવામાં આવ્યું છે એ મારો પસંદ કરેલો પાત્ર છે. બીજું કહેવામાં આવ્યું છે તે વિદેશીઓની આગળ, રાજાઓની આગળ એ અને ઇઝરાયલની આગળ તે ઊભો થશે. અહીંયા શબ્દ છે 15મી કલમ. પણ આ ઈસુ ખ્રિસ્તે આ એનિયાસને કીધું, તું જા, આ પાઉલ એ મને સતાવતો હતો, મને સતાવતો હતો, એ બધી વાત ના કર, તું જા. વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલ પુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારું, એ મારું પસંદ કરેલું પાત્ર છે. તો મેં એ માણસને વિદેશીઓ માટે પસંદ કરેલો છે. તો દેવના મનમાં બહુ પહેલાથી પાઉલ હતો અને ખ્રિસ્તે કીધું કે આને મેં એટલા માટે પસંદ કર્યો છે કે એ વિદેશીઓને સુવાર્તા આપે. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે હું ઇઝરાયલના ઘરના ખોવાયેલા સિવાય કસે મોકલાયો નથી, પણ બીજો એક વ્યક્તિ છે કે જે વિદેશી સુધી પહોંચશે. જ્યારે પાઉલ સુવાર્તા કરતો હતો, યહૂદીઓએ એને વાત ન માની. પ્રયત્ન કરતા તેનો 13મો અધ્યાય તેની 47મી કલમ. કેમ કે એમને પ્રભુ એવો હુકમ આપ્યો છે કે, ઓકે, ઉપરની કલમ વાંચો તો, ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે, હા, દેવનું વચન પ્રથમ તમને, ઓ યહૂદીઓ, દેવનું વચન પ્રથમ તમને ખવડાવવાનું હતું, પ્રથમ તમને સંભળાવવાનું હતું, પણ તમે ખાધું નહીં અને તમે એનો નકાર કર્યો, એટલા માટે અમે વિદેશી તરફ ફરીએ છીએ. પાઉલ બહુ પહેલાથી એના માટે જે ભવિષ્યવાણી હતી કે તે વિદેશી તરફ ફરે અથવા વિદેશી તરફ જાય, અને ઈશ્વરે આવી યોજના કરી કે પાઉલ જ્યારે યહૂદીઓને સમજાવતો હતો અને એ પાઉલે યહૂદીઓને હરાવ્યા પણ ઘણી વાર પ્રચારમાં અને વિવાદમાં, પણ યહૂદીઓએ પાઉલની વાતને ન સમજ્યા. ત્યારે પાઉલ કહે છે કે, ઓ યહૂદીઓ, પહેલા ઈશ્વરના વચનો તમારા માટે યોગ્ય હતા, તમારા માટે જરૂર ન હતા, અને તમે એનો નકાર કર્યો છે, માટે અમે વિદેશી તરફ ફરીએ છીએ. જેવું પાઉલે કીધું અમે વિદેશી તરફ ફરીએ છીએ, ત્યારે તરત એ બોલ્યો 47માં 47મી કલમમાં કે દેવે અમને આજ્ઞા આપી છે અને દેવે અમને કીધું છે, જેમ યશાયામાં લખેલું છે કે જો મેં તને વિદેશીમાં પ્રકાશ તરીકે ઠરાવ્યો છે. તો પાઉલ સમજી ગયો કે ઈશ્વરે મને વિદેશી માટે પસંદ કરેલો છે. જેમ ખ્રિસ્ત એ યહૂદીઓમાં યહૂદીઓ માટે હતો, એમ પાઉલ એ વિદેશીમાં જાય અને એ લોકોને સુવાર્તા આપે, એટલા માટે પ્રભુએ પાઉલને પસંદ કરેલો હતો. વાંચો એ 47મી કલમ. કેમ કે એમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે મેં તને વિદેશીઓને સારું, ઓ પાઉલ, મેં તને વિદેશી માટે પ્રકાશ તરીકે ઠરાવેલો છે કે તું પૃથ્વીના છેડા સુધી, કે તું પાઉલ, તું પૃથ્વીના છેડા સુધી તારણ સાધક થાય. પાઉલ, તું તારણ સાધક થાય વિદેશીઓને. કારણ જ્યારે ખ્રિસ્ત આવ્યો ત્યારે એને દયા આવી. જે લોકો ભૂખ્યા હતા, વિદેશી ભૂખ્યા હતા, કૂતરાઓ ભૂખ્યા હતા, પણ પોતાના છોકરા માટે ખ્રિસ્તને બહુ જ પ્રેમ હતો, પણ પોતાના છોકરાઓ જ્યારે ખાઈ રહ્યા, ધરાઈ ગયા ત્યારે, અને ઘણા છોકરાઓએ ન ખાધું. ઇઝરાયલના બાળકોને છોકરા કહેવાય છે અને વિદેશીઓને કૂતરા કહેવાય છે. જ્યારે વિદેશી ભૂખ્યું આવ્યું, એ સ્ત્રી આવી, ત્યારે પ્રભુએ કીધું છોકરા ધરાઈ રહે પછીથી. અને ખ્રિસ્તની ઈચ્છા હતી અને પાઉલને દેવે બહુ પહેલાથી પસંદ કરેલો હતો. પાઉલ કહે છે ગલાતી 1:16 કલમ. દીકરો પ્રગટ ન કરે, પણ આ પાઉલ ખ્રિસ્તને આખા દુનિયામાં પ્રગટ કરે, હા, વિદેશીમાં પ્રગટ કરે. એટલા માટે મેં કોઈની પણ સલાહ ન પૂછી, પણ મેં તરત જ આત્મા પ્રેરણા થઈ અને વિદેશી તરફ ચાલ્યો ગયો, વિદેશીઓને કૂતરાઓને આગળ રોટલીઓ નાખવા ચાલ્યો ગયો. તો અહીંયા પાઉલ કહે છે
કે જ્યારે દેવને યોજના બહુ પહેલાથી હતી અને આગળ લખે છે કે હું મારા માના પેટમાં 15મી કલમ પવિત્ર કર્યો તથા પોતાની કૃપાથી મને બોલાવ્યો હતો અને એક સમય આવ્યો કૃપા થઈને મને બોલાવ્યો તેને જ્યારે એ પસંદ પડ્યું જ્યારે એને પસંદ પડ્યું ત્યારે એને મને કે છે કે મને વિદેશ સીમામાં પ્રચાર કરવા માટે અને ખ્રિસ્તને પ્રગટ કરવા માટે મને પસંદ કર્યો. પાઉલ ગલાતી 2:8 માં કહે છે કે પિતરને તો વિદેશ પિતરને તો આ સુન્નતીઓ એટલે યહૂદીઓના પૂરતો જ એને પસંદ કર્યો છે પણ મને તો કહે છે કે વિદેશ સીમામાં પ્રેત તરીકે પસંદ કર્યો છે અને યહૂદીઓ જે જે ચર્ચના લોકો હતા મંડળીના લોકો હતા તેઓ ખુશ થઈ ગયા કે પ્રભુએ પિત્તરને સુન્નતીઓમાં અને પાઉલને બે સુન્નતીઓ એટલે વિદેશીમાં એમને જ્ઞાન આપવા માટે ખ્રિસ્તનો પ્રચાર કરવા માટે પસંદ કરેલો છે. રોમન પત્ર 15:18-19 પાઉલ એવું કહે છે કે ખ્રિસ્તે મારી પાસે વિદેશીઓમાં બહુ બધા કામ કરાયા, વિદેશી લોકો કૂતરાઓમાં બહુ બધા કામ કરાયા અને તેઓએ પણ આજ્ઞા નતા પાડતા પણ તેઓ આજ્ઞા પાડતા થઈ ગયા. તો પાઉલ કહે છે કે વિદેશીમાં મને દેવે પસંદ કર્યો અને હું એમનામાં ગયો અને મેં ચિહ્નો ચમત્કાર અદ્ભુત કૃત્યોના પ્રભાવથી પવિત્રમાંએ મને જેમ ઉપયોગ કર્યો મેં વિદેશીઓને પણ આજ્ઞાકિત કરતો થઈ ગયો અને તેઓને દેવના વચનો તરફ લઈ આવ્યો, બાઇબલના વચનો તરફ એમને લઈને આવ્યો. 18:19 વિદેશીઓને આજ્ઞાકિત કરવા માટે આ બધા કામો મારી પાસે કરાયા, મારામાંથી ચિહ્નો નીકળ્યા, મારામાંથી પ્રચાર પરાક્રમ નીકળ્યા, મારામાંથી વચનો નીકળ્યા, આ બધું કે છે કે વિદેશીઓને આજ્ઞાકિત કરવા માટે. વિદેશીઓ વિશ્વાસ નતા કરતા, વિશ્વાસ કરે માટે ચમત્કારો ચમત્કારો થતા ગયા. હવે પાઉલ મારી ભવિષ્યવાણી જૂના કલમ હતી યશાયા 42:16 તેની 16મી કલમ છઠ્ઠી કલમ મેં યહોવાએ દ્રઢ હેતુથી તેને બોલાવ્યો છે તારો હાથ હું પકડી રાખી તારું રક્ષણ કરી વળી તને લોકના હકમાં કરાર રૂપ વિદેશીઓ પણ દેવના લોકો થઈ શકે છે એને વાત સમજાવી. જ્યારે યહૂદીઓએ ના સ્વીકાર્યું અને યહૂદીઓ જ્યારે ધરાઈ ગયા ત્યારે પ્રભુએ પાઉલને ઉભો કર્યો કે જે જઈને વિદેશીઓને રોટલી આપે, વચનો આપે. રોમન પત્ર 11:11 અને પાઉલ બહુ સ્પષ્ટ સરસ સમજાવે છે. 13મી કલમ પાઉલ કહે છે હું વિદેશીઓના માટે બોલું છું. 13મી કલમ હું તો તમો વિદેશીને કહું છું. પાઉલ કહે છે હું બીજાને હું યહૂદીઓ નથી કહેતો, હું ફક્ત મો ખોલું છું વિદેશીઓ માટે. પછી હવે હું વિદેશીનો પ્રેરિત છું. અરે હું તો વિદેશીનો પ્રેરિત છું ને મારી આ સેવા તો બહુ બહુ મહત્વની છે. હા ભાઈઓ, વિદેશીઓ ભાઈઓ અજાણ્યા ન રહેતા. તમને ખબર છે ઇઝરાયેલના લોકોએ શા માટે રોટલી ખાવાની મના કરી? એ સમજાવે છે કે ઇઝરાયલના લોકો પાસે ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા પણ ઈસુ ખ્રિસ્તના વચનો તેઓ પર તેઓ વિશ્વાસ કેમ ના કરી શક્યા? પ્રભુએ એવા ચમત્કાર કર્યા કે કોઈએ દુનિયામાં નથી કર્યા, તો પણ ઇઝરાયલના લોકોએ વિશ્વાસ ના કર્યો. પણ વિદેશીઓમાં નાના નાના ચમત્કાર થતા હોય છે તો લોકો કેટલા વિશ્વાસ કરતા હોય છે. તો જે પાઉલ કહે છે કે ઓ મારા ભાઈઓ, વિદેશી ભાઈઓ, તમે અજાણ્યા ન રહો. કેમ કે અમુક ભાગ ઇઝરાયલનો કઠણ થયો છે, અમુક લોકોએ મના કરી છે કે અમારે ઈસુ ખ્રિસ્ત નથી જોઈતા અને એટલા માટે થયું છે કે જેથી તેઓ મના કરે અને રોટલી વિદેશીને આપવામાં આવે. વાંચો 25મી કલમ. કેમ કે હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, તમે પોતાને હોશિયાર ના સમજો.
વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે વિદેશીઓ અંદર આવે ત્યાં સુધી વિદેશીઓ રોટલી ખાય ત્યાં સુધી ઇઝરાયલના કેટલેક ભાગ કઠિન ઇઝરાયલના અમુક ભાગે ના પાડી કઠણ થઈ ગયા અમારે નહીં ખાવી રોટલી અને એટલા માટે જેમ પ્રભુએ કીધું કે છોકરાની રોટલી કૂતરાને નાખવી વ્યાજબી નથી કારણ કે રોટલી ફક્ત ઇઝરાયલ માટે બનાવવામાં આવેલી છે પણ ઇઝરાયલના લોકોએ કઠણ થયા હૃદયને ના પાડી રોટલી ખાવાની માટે ઇઝરાયલના રોટલી હવે ઈશ્વરની ઈશ્વરે જે રોટલી આપેલી છે એ વિદેશીઓ તરફ ગઈ છે અને અમુક ભાગ કઠણ થયો છે એટલા માટે વિદેશીઓની સતતતા વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે અને પાઉલ એ યહૂદીઓને એ પ્રમાણે કહે છે 21 કલમ પ્રભુએ અસલ ડાળીઓને તોડી નાખી અને તમને કલમ તરીકે એમાં મેળવવામાં આવ્યા વિદેશીઓને કલમ તરીકે જે ઈશ્વરે રોટલી આપેલી એમાં ભાગીદાર બનાવવામાં આવ્યા અને એટલા માટે કહે છે ઓ વિદેશીઓ તમે બહુ અભિમાન ના કરતા જો ઈશ્વરે પોતાના લોકોને કાપી નાખ્યા હોય પોતાના લોકોને જો ભાગ આપવાનું ના પાડી હોય ગુસ્સે થઈને તો તમને પણ એ કાપી નાખશે જો અસલ ડાળી અને અહીંયા લખી છે બે વાત લખી છે અસલ ડાળી લખી છે અને જૈન જંગલી જૈતુનનું કલમ તરીકે તમને જોડવામાં આવ્યો છે લખ્યું છે એક જંગલી લખેલું છે અને એક અસલ અથવા તો કુદરતી ડાળી લખેલી છે એટલે ઇઝરાયલી લોકો કુદરતી ડાળી છે અને વિદેશી જે છે એ આમ જ પેદા થયેલા અથવા તો એ જંગલી તરીકે એના સાથે પાઉલ સરખાવે છે જંગલીને ત્યારબાદ મળે છે એ જોડાય છે જ્યારે અસલ ડાળીએ ના પાડી તો એ પાઉલ સ્પષ્ટ સમજાવે છે કે વિદેશીઓ માટે ખ્રિસ્ત નહોતો પણ એ રોટલી ફક્ત અને ફક્ત ઇઝરાયલ માટે હતી પણ ખ્રિસ્તને એ રોટલીને ઇઝરાયલે ખાધી નહીં એટલા માટે એ બાકીની જે રોટલી છે જેટલા ખાધી અને ખાધી પણ જેટલી એ રોટલી ખ્રિસ્ત જે છે એ ઇઝરાયલ માટે હતો પણ જે લોકોએ નકાર કર્યો તો એ વિદેશી માટે પાઉલને પ્રભુ ઉભો કર્યો કે તું જઈને ઇઝરાયલના વિદેશીઓને એ રોટલી ખવડાવજે પાઉલ એવું કહે છે કોલોસી પહેલો અધ્યાય તેની 23મી કલમ એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે પાઉલ કહે છે જે સુવાર્તા મેં તમને આપી કોલોસીના લોકો તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ તો એ સુવાર્તા આકાશ તળેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે તો પાઉલ કહે છે આકાશ તળે બધાને મેં પ્રગટ કરી ચૂક્યો છું કારણ કે એમ લખેલું છે કે પૃથ્વીના છેડા સુધી તું મારો સેવક બનશે તો પાઉલની વાત ઇન્ડિયામાં પણ વંચાય છે આખા દુનિયામાં પાઉલના પત્ર વંચાય છે અને એની સુવાર્તા એ સ્પષ્ટ સમજાય છે કે વિદેશી પણ વિદેશીઓ પણ અંદર આવે છે પાઉલે બહુ સરસ વાત સમજાવી રોમન પત્ર 4 અધ્યાયમાં કે ઇબ્રાહિમને જ્યારે પ્રભુએ બોલાવ્યો ત્યારે એને કોઈ સુન્નત નથી કરી પણ એ બે સુન્નત અવસ્થામાં હતો એ સમયમાં પ્રભુએ ઇબ્રાહિમને પસંદ કર્યું એટલા માટે એ સમજાવે છે કે યહૂદી લોકો તમે એમ માનો છો કે અમે સુન્નત કરેલી છે અમે ઈશ્વરના લોકો છે પણ ખરેખર તો ઈશ્વરે જ્યારે ઇબ્રાહિમને બોલાવ્યો ત્યારે બે સુન્નત હતો અને બે સુન્નત હતો ત્યારે પ્રભુએને આજ્ઞા આપી એ જ પ્રમાણે જે વિદેશી છે તેમને પણ જ્યારે આજ્ઞા મળશે ત્યારે તેઓ પણ ખરા સુન્નતી થઈ જશે તો પાઉલે બહુ સરસ વાતો સમજાવી 23મી કલમ વાંચીએ કોલોસી 1:23 એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો પાઉલ કહે છે તો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ તો એ સુવાર્તા આકાશ તળે સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે અને હું પાઉલ તેનો સેવક થયો છું કઈ સામો સેવક થયો છું આખા દુનિયામાં પ્રચાર કરવા માટે હું નિર્માણ થયો છું એ સાબિત થયું છે તો પ્રભુ યેસુ ખ્રિસ્ત એ ઇઝરાયલ માટે એને કીધું હું આવેલો છું એ સાચી વાત છે પણ એ જ્યારે કીધું કે આખી દુનિયામાં જેને પ્રચાર કરો કારણ કે એ વાત સાચી હતી કે જે લોકો સ્વીકારવા નથી જે લોકોના હૃદય કઠણ થવાના છે જે લોકો રોટલી નથી ખાવાના એ રોટલી એ પછી વિદેશીઓને પણ વેચવામાં આવશે અને એના માટે પ્રભુએ પાઉલને પસંદ કરેલો હતો અને જે સમય આવ્યો ત્યારે પ્રભુએ પાઉલને પણ ઊભો કર્યો કે જેથી તે રોટલી લઈને ખ્રિસ્તને લઈને એ વિદેશીઓમાં પણ જાય અને આખા દુનિયામાં એની એ ખ્રિસ્તનો પ્રચાર પણ થાય આમેન તો આ બહુ સાચી વાત છે કે ઈસુ ખ્રિસ્ત
ઇઝરાયલ માટે હતો કારણ કે ઇઝરાયલના લોકોને જ વચન આપેલું કે તારનાર આવશે અને તેઓએ પોતા જે પોતાને યહૂદી માનતા હતા તેઓએ ખરેખર અજવાળુંને સમજી ના શક્યા ઓળખી ના શક્યા પણ જે નિર્માણ કરેલા હતા તેઓ ઓળખી શક્યા અમુક ભાગ કઠણ એટલા માટે થયો કે જેથી વિદેશીઓ પણ રોટલીનો લાભ લે અને રોટલી ખાય અને જ્યારે વિદેશીનો સમય પણ પૂરો થશે ત્યારે બાકીના જે ઇઝરાયલીઓ છે તે ફરતી જોડાઈ જશે એ પ્રભુના વચનો એવી રીતના શીખવે છે આમેન તો ખ્રિસ્ત એ બધાને આશીર્વાદ આપે અને પ્રભુ દરેકને કૃપા આપે પ્રાર્થના કરીએ અમારા જીવતા પ્રભુ તમારા વચનો માટે આભાર માનીએ છીએ આ બધી વાતો સત્ય છે અમને સ્પષ્ટ સમજાવ્યું જેમ ખ્રિસ્ત તમે બોલ્યા ઇઝરાયલના ઘરના ખોવાયેલા સેવક કસે મોકલા નથી એ સાચી વાત છે કારણ કે એ લોકો જાણતા હતા નિયમ શાસ્ત્ર ફક્ત તેમની પાસે હતું પ્રભુ લોકોની વાતો ફક્ત તેમની પાસે હતી અને તેઓ જાણતા હતા કે તારનાર કયા જન્મવાનો છે તારનાર ક્યાંથી આવવાનો છે તારનાર શું કરવાનો છે એ મસીહા આવીને શું પ્રચાર કરશે એ બધી વાતથી માહિતગાર હતા અને એ પણ વાત હતી કે પોતાના લોકોએ તેને ઓળખ્યો નહીં પોતાના લોકો પાસે આવ્યો પણ તેઓ અંગીકાર કર્યો નહીં અને એ જ માટે ખ્રિસ્ત તમે કીધું છોકરાને પહેલા રોટલી આપવી જરૂરી છે કારણ કે રોટલી એ યહૂદીઓ માટે હતી અને તેઓ નકાર કર્યો અને તેઓ હૃદય કઠણ કર્યા એટલા માટે વિદેશીઓ પણ માહે આવશે એ તમારી ઈચ્છા હતી અને એ સંપૂર્ણ થયું પ્રભુ આભાર તમે તમારા સેવક પાઉલને ઊભો કર્યો અને પ્રભુ એના માટે જેમ કહેવામાં આવેલું એ જ પ્રમાણે અમે પ્રાર્થના કરીએ અમને પણ પ્રભુ તમારા લોકો સુધી પહોંચવા માટે અમને પણ પ્રભુ તમે પસંદ કરો મહારાજ અને સેવા અમારું કાર્ય એક મહત્વનું છે સમજી શકીએ હૃદય આભાર પ્રભુ આ બધી વાતો માટે તમે જે કીધું એ સાચું છે ખ્રિસ્ત તમારા પ્રેમ માટે આભાર તમારી સત્તા તમારી આધીનતા ને ખ્રિસ્ત તમારા જ્ઞાન માટે સ્તુતિ કરીએ છીએ પવિત્રમાં અમે આભાર માનીએ છીએ આ વાતો વાય સોગણ ફળ લાવે દરેક સમજી શકે પ્રભુ સહાય કરો દરેકને આશીર્વાદ આપો પ્રભુ પ્રાર્થના સાંભળો પ્રભુ સ્વીકાર સાથે કરીએ God bless you.